વિનાશમાંથી વિકાસ નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્દ્રભાઈની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજ્યની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે અમૃતકાળની પ્રથમ એવી દસમી વાઇબ્રન્ટ સમિટમાં દેશોના રાષ્ટ્રધ્યક્ષો ચાર દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો ચાલીસ દેશોના મંત્રીઓ એકસો ચાલીસથી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઈ ગુજરાતની આ વિકાસ યાત્રામાં જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે જે આપણા સૌ માટે આનંદની વાત છે આફતને આપદાને અવસરમાં પલટાવવાની જે વાત કરવામાં આવી છે એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો આપણું કચ્છ છે કચ્છના ભયાનક ધરતીકંપ પછી માન્ય મોદીજીએ કચ્છને પ્રાણવંતુ બનાવી ઉદ્યોગોનો વિકાસ કરી સાથે સાથે નર્મદાના નીર આપણી સરહદ સુધી પહોંચાડીને કચ્છ એક સમૃદ્ધ દેશ બની રહ્યો છે માન્ય અધ્યક્ષશ્રી આપણા પણ મક્કમ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત ફાઇવ જી ગુજરાત બને તેઓની ફાઇવ જી ગુજરાતની કલ્પના છે ગરવી ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ હોય ગુણવંતુ ગુજરાત એટલે એવું રાજ્ય જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઉર્જા અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિદર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે આમ ગરવી ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતુ હોય ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને અને સમય સાથે ગતિશીલ રહે અમારો ધ્યેય છે માન્ય અધ્યક્ષશ્રી ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી સ્લો છે સ્પીડ તો બુકલેટો આપી તમે ઇન પણ ચાલુ રાખો અને બુકમાંથી પણ મીડિયાને પણ મેં અહીં પણ આપો જેટલી તમારી પ્રતિ છે અહીંયા અને બંને જગ્યાએ આપો બંને આપો જેને જે અનુકૂળતા લાગે એનો ઉપયોગ કરે કન્ટિન્યુ કરો પછી બોલો હા હા આપ ચાલુ રાખો ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના ચાર વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં અઢારથી સાહીઠ વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે છેલ્લા બે દશકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે આ સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ અને અન્નદાતાનું સન્માન કરી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે આધુનિક સમાજના આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિ વિધાનમંડળોમાં મહિલાઓને તેત્રીસ ટકા પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે મહિલાઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુદ્રઢ કરી તેમની આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા આગામી બજેટમાં વિવિધ જોગવાઈઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવ્યો છે